खूब खूब मित्रों तमारो प्रेम मळे छे दोस्तों, हजु पण सब्सक्राइबर करवानो बाकी होय तो सब्सक्राइब करी देजो, लाइक करी देजो, शेर करजो। आपणो एक आ परिवार छे, साथे मळीने आपणे जॉब लेवानी छे दोस्तों। हवे आगळ चर्चा करीए कि मेलेरियानी तपास, मेलेरिया थई गयो, आपणे एनुं जीवनचरित्र करडशे तो केवी रीते बीजाने चेप लगाडशे ए आपणे जोई लीधुं। हवे आपणे करीए छीए कि चलो मेलेरिया करडी गयो एना लक्षणो, तो कया कया लक्षणों अपने तपासनी बात करता था, पर एना पहेला लक्षणों जोई लीए मेलेरियाना लक्षणों कया छे। दोस्तों सौ प्रथम आवशे ताव, बराबर, उल्टा उबकी पण आवशे, उल्टी थशे, त्यार पछी माथामां दुखावो थशे, शरीरमां नबळाई आवी जशे, बराबर। आ बधा एना लक्षणों छे मेलेरियाना। आ मेलेरियाना लक्षणों आपणे ध्यान राखवाना छे। माथुं चढ़वुं, उल्टा उबकी आवी, पेटमां दुखावो थवो, आ एना सीम्टम्स छे, जेम सामान्य आपणे बधा रोगना जोता होय छे। आपणे शंका करी शकीए कि आ शंकास्पद मेलेरिया होई शके, तो आ लक्षणों पण ध्यान राखवाना। ऑप्शनमां 100% पूछाशे, शक्यताओ छे पूरेपूरी। हवे मेलेरिया थई गयो, आपणे તાવ આવ્યો, તો આપણે શું કરવું પડે? હવે તપાસ, દવાખાને જવાનું ને, 100% દવાખાને જઈને તપાસ કરીશું। કઈ બે તપાસ? બે તપાસ દ્વારા આપણે મેલેરિયાની તપાસ કરી, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ એક એ છે, જે કિટ દ્વારા ફક્ત વિથિન 15-20 મિનિટમાં આપણે એનું રિઝલ્ટ આવી જતું હોય છે કે પોઝિટિવ છે કે નેગેટિવ, પીવી છે કે પીએફ છે, બરાબર। એ કિટ દ્વારા આપણે એની જાણકારી ખબર પડી જાય કે આ પોઝિટિવ છે મેલેરિયા કે નથી, કે નોર્મલ તાવ છે। બીજું છે માઇક્રોસ્કોપિક ટેસ્ટ, કે સ્લાઇડ દ્વારા આપણે કિટ જોઈ, તો એમાં એક સેમ્પલ મૂકવાનું હોય છે બ્લડનું, અને બીજું એક સોલ્યુશન હોય છે, અને આપણે 10-15 મિનિટ એની અંદર આપણે વેઇટ કરીશું તો એનું રિઝલ્ટ બતાવશે। કંટ્રોલ લાઇન આવશે, એક પીવી આવશે અને એક પીએફ આવશે। એ અંદર બતાવશે કંટ્રોલ અને પીવી હોય તો વાયવેક્સ મેલેરિયા હોય, અને કંટ્રોલ અને પીએફ હોય તો એ ઝેરી મેલેરિયા હોય છે દોસ્તો। બીજી વસ્તુ આપણે આગળ ચર્ચા કરીએ કે માઇક્રોસ્કોપિક ટેસ્ટ, યાને કે સ્લાઇડ લેવાની, સ્લાઇડ એટલે કઈ રીતે લેવાની, ફક્ત જાણકારી માટે કહું છું કે સ્લાઇડ હોય તો 1.5 સેમીના અંતરે આપણે 3 લોહીના બ્લડ સેમ્પલ લેવાના છે, 3 ટપકા કરીશું, અને ક્લોકવાઇઝ એને બનાવવાનું છે, ગટ સ્મિયર બનાવવાનું છે, અને બીજું એક ટપકું નીચે કરીએ એનાથી, અને 1 સેમી વ્યાસ જેટલું ગટ પાતળું સ્મિયર, એનો ગટ સ્મિયર 1 વ્યાસનું હોવું જોઈએ, અને નીચે આપણે પાતળું સ્મિયર અહીંયા બનાવીશું। આ 2 સ્મિયરની આપણે એની તપાસ થતી હોય છે। આ ફક્ત જાણકારી માટે છે, અને પૂછાય તો પણ આપણને આવડી શકે દોસ્તો। બીજું છે કે પીવી અને પીએફનું ઇક્યુબેશન પિરિયડ કેટલું હોઈ શકે દોસ્તો, તો એક આમાં ઇક્યુબેશન, પીવીનો ઇક્યુબેશન પિરિયડ છે એ 12-14 દિવસનો હોય છે। લાગતું હશે કે આ બધું શું ગરબડ ગોટાળા થાય છે દોસ્તો, પણ એક વખત વિડીયો સરળતાથી જોઈ જવાનો, પછી જ્યારે જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે હેડફોન લગાવી અથવા તો ઇયરફોન લગાવીને શાંતિથી સાંભળવાનું, 2-3 વાર સાંભળી લઈશું, આખો મેલેરિયા સંપૂર્ણ આવડી જશે, અને અડધા ડૉક્ટર પણ બની જઈશું, ઘરમાં પણ ઉપયોગી, અને આપણે નોકરી લાગી જાય તો નોકરીમાં પણ ઉપયોગી। એટલે બહુ ટેન્શન, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, હસતા રહો અને હસાવતા રહો, આ આપણો જિંદગીનો નિયમ રાખવાનો દોસ્તો। બીજી વસ્તુ કે દોસ્તો, એક જ વિડીયોમાં પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયત્ન કરું, થોડો લાંબો પણ થશે, લાસ્ટ તક આપણે જોતા રહીશું, એનો ઇક્યુબેશન પિરિયડ છે 12-14 દિવસનો, પીએફનો પણ એ રીતે ઇક્યુબેશન પિરિયડ છે, પણ આ અલગ અલગ છે, આપણે ગ્રુપની અંદર બીજી માહિતી શેર કરી દઈશું, કદાચ ડિસ્ક્રિપ્શનમાં થોડું હું ક્લિયર કદાચ તમને બતાવી શકું। બીજી વસ્તુ છે કે મેલેરિયા માસ, મેલેરિયા માસ એટલે જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવીએ છીએ। જૂન માસમાં એની પૂરેપૂરી આપણે વરસાદી ઋતુમાં ભેજવાળી શરૂઆત થઈ જાય એટલે જૂન ઋતુમાં આપણે ત્યાંની મેલેરિયા માસ તરીકે ઉજવાય છે, પ્રિવેન્શનના પગલા રૂપે કે મેલેરિયા મટાવો। હવે આપણે વાત કરીએ આ તપાસની, કે આ રીતે તપાસ થશે પોઝિટિવ છે કે નેગેટિવ। હવે એની ચર્ચા કરીશું કે ચલો સમજી લો કે કોઈને મેલેરિયા પોઝિટિવ આવી ગયો, હવે સારવાર માટે શું કરવું? પૂછાઈ શકે મેલેરિયા માટે એક નીચેમાંથી કઈ દવા આપવામાં આવે છે, મોસ્ટ આઈએમપી યાદ રાખજો, ક્લોરોક્વિન। ક્લોરોક્વિન નામની આ ગોળી છે એ મેલેરિયા માટે પ્રાથમિક બેઝ ઉપર એને મટાડવા માટે આવે છે। કેવી રીતે આપીશું દોસ્તો? તો એક રેશિયો છે, પ્રથમ દિવસે 4, બીજા દિવસે 4, અને ત્રીજા દિવસે 2 ગોળી, 4-4-2 ગોળી, 15 વર્ષથી ઉપરના પુખ્ત મનુષ્ય માટે જે વપરાય છે 4-4-2નો ડોઝ છે, એ આપણે યાદ રાખીશું। અને સૌ પ્રથમ આપણે આઈએમપી તરીકે જે ટેબ્લેટનું નામ છે ક્લોરોક્વિન, 250 mg એક ગોળી આવે છે, 250 ની, એ આપણે ધ્યાન રાખવાનું છે। હવે બીજી વસ્તુ આપણે યાદ રાખીશું, આ થાય આપણે શંકાસ્પદ મેલેરિયા માટે। હવે સમજી લો કે કોઈને પીવી છે મેલેરિયા, બરાબર, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ, તો એના માટેની શું સારવાર છે? તો દોસ્તો આપણે ક્લોરોક્વિન તો 3 દિવસ માટે આપવાની છે, પછી પોઝિટિવ આવી જશે, તો તેના માટે આપણે પ્રિમાક્વિન 14 દિવસ સુધી એને આપવાની છે। પ્રિમાક્વિનની શું અસર થશે દોસ્તો? એ જે શરીરની અંદર આપણે ગેમેટોસાઇડ, જે ચેપ ફેલાવાના જીવાણુ થઈ ગયા છે, એને મટાડી દેશે, એટલે જ્યારે મચ્છર કરડશે ત્યારે બીજાને કરડશે, અને જો એને પ્રિમાક્વિન લીધી હશે તો એનો ચેપ અટકાવી શકશે, એટલે બીજા જ્યારે વ્યક્તિને કરડે તો એને મેલેરિયા થાય નહીં। તો ગેમેસાઇટનો મારી નાખે તો પછી એ અટકાવવા માટે પ્રિમાક્વિન, ચેપ થતો અટકાવવા માટે પ્રિમાક્વિનની ગોળી આપવામાં આવે છે।
હવે પીવીની સારવાર, તો એમાં પીવીની સારવાર માટે એસીટી આર્ટિસિનેટ બેઝડ કોમ્યુનિકેશન થેરાપી એક આખી આ સારવાર છે, પણ આપણે ફક્ત ને ફક્ત પીએફ માટે એસીટી ધ્યાન રાખીશું। બીજી વસ્તુ કે એક ધ્યાન રાખવા જેવી બાબત છે કે સગર્ભા માતાને આપણે પ્રિમાક્વિન આપતા નથી, એ પણ કદાચ ઓપ્શનમાં પૂછાઈ શકે, એ પણ ધ્યાને લેવા જેવી બાબત છે। બીજું કે મેલેરિયા થઈ જાય તો એનો એક હેલ્પલાઇન નંબર છે 104, આપ સર્વને ખબર હશે, છતાં પણ ધ્યાન રાખીશો કે કોઈ પણ તાવ ફીવર હોય તમે 104 પર કોલિંગ કરશો તો તમારા ત્યાંની સારવાર માટે આવી જશે। બહુ એક સારી હેલ્પલાઇન કહી શકાય, પ્રાઇમરી ધોરણે અત્યારે એક્ટિવ છે દરેક જગ્યાએ, હજુ એનો વ્યાપક પ્રમાણમાં લોકો ઉપયોગ કરતા થઈ જશે। હવે મેલેરિયા થઈ જાય તો એને આપણે સારવાર આપી દીધી, હવે એના ફોલોઅપ લેવાના છે, કેટલા કેટલા દિવસે ફોલોઅપ લેવાય કે અમને કેટલા અંશે મટી ગયું કે નથી મટ્યું, તો આપણે 3, 7, 14 અને 28 આટલા દિવસોએ આપણે એનું ફોલોઅપ લેવાના હોય છે, એટલી 4 વખત સ્લાઇડો લેવાની થાય, કારણ કે જોઈ શકાય 3 દિવસે લીધી તો ગોળીની અસર થઈ છે કે કેમ, 7મા દિવસે લીધી તો એમાં મેલેરિયા બતાવે છે કે પોઝિટિવ કેમ, નથી ગળી તો બતાવશે કે નહીં બતાવે, એ આપણને એની જાણકારી મળી રહે છે। આ વિશે આપણે ચર્ચા કરીશું કે એની સારવાર માટે। દોસ્તો હવે આપણે જોઈ લીધું કે અટકાવ અને નિયંત્રણ આપણે શું કર્યું કે શીખી લીધું કે હવે પૂરેપૂરી તપાસ થઈ ગઈ, એની સારવાર પણ કરી દીધી, હવે મેલેરિયાને અટકાવવું તો પડે ને, મેલેરિયા થઈ ગયો પણ ન થાય એના માટે આપણે પ્રયત્ન કરીશું। દોસ્તો મેલેરિયા મચ્છર પાણીમાં પેદા થશે દોસ્તો, એટલે આપણે પૂરાનો નાશ કરવો પડશે, આજુબાજુ ઘરની બાજુ કોઈ જગ્યાએ પાણીનો ભરાવ ન થાય, ફ્લાવર પોટ્સ હોય તો એની અંદર આપણે પાણી રેડતા હોય છે પણ એનું પણ ધ્યાન રાખવું, એના અંદર પૂરા બરાબર પ્યુપા કોશેટો બધા ન પડી જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે, એનો નાશ ખાલી કરી દેવાનું, દરરોજ પાણી એવું તો પાણીના વાસણોને ઢાંકીને રાખવાના, આવી સાવચેતીના પગલા રૂપે આપણે જોઈએ છીએ, ઘરની પણ આજુબાજુની ગંદકી ન ફેલાય, સ્વચ્છતા જાળવવી જોઈએ। બીજું જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ। હવે આપણે જે સમજો કે એક્સ હોય, એક્સમાંથી લાર્વા પ્યુપા આ બનતા હોય છે તો એને જો લાર્વા પ્યુપાને આપણે મારી નાખીએ તો મચ્છર થશે નહીં, તો એના માટે કઈ જંતુનાશક દવા વપરાય છે, એબેટ, એબેટ એટલે એમાં તત્વ છે ટેમ્ફોસ નામનું, તો એનું આપણે પ્રમાણ જોઈ લઈએ કે 10 લિટર હોય બરાબર તો એમાં વપરાય છે 2.5 ml, આનો એક રેશિયો છે, આ આપણે ધ્યાન રાખીશું એબેટ ટેમ્ફોસથી જે પૂરા લાર્વા માટે આ એબેટનો ઉપયોગ જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે। બીજી વસ્તુ આપણે કે ઘરગથ્થુમાં પણ કેરોસીન ઓઇલનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે પૂરા મરી જશે બરાબર તો મચ્છર થવાનો કોઈ પ્રોબ્લેમ નથી, તો એ ઘરગથ્થુ ઉપયોગ માટે આપણે એનું ધ્યાન રાખીશું। બીજું કે ઘરમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે, જે જંતુનાશક દવાનો આપણે ઘરે ઘરે પૂરા ગામમાં જંતુનાશક દવાઓનો જે છંટકાવ કરવામાં આવે છે એ જંતુનાશક દવાનું નામ છે આલ્ફા સાયપર મિથેન, જે અત્યારે લેટેસ્ટમાં એનો ઉપયોગ થાય છે, DDT, મેલેથિયોન, લેમ્ડા, હાઇડ્રોથ્રીન આ બધી દવાઓ તો હતી પણ અત્યારે લેટેસ્ટમાં જે ઉપયોગ થાય છે એ આલ્ફા સાયપર મિથેન, અગાઉની પરીક્ષામાં આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, ધ્યાન રાખશો દોસ્તો 5% પ્રમાણ છે। હવે સમજો કે કેટલો ઉપયોગ આપણે થશે એ આપણે જોઈ લીધું, હવે આપણે આગળ વાત કરીશું મચ્છરદાની, કે મચ્છરદાનીનો પણ આપણે ઉપયોગ કરવાનો છે એને અટકાવવા માટે, કે મચ્છરદાની બાંધશો તો એ આપણે મચ્છર કરડશે નહીં, તો મચ્છરદાનીની પણ કઈ દવાથી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તો ડેલ્ટા મિથેનનો ઉપયોગ કરવામાં આવે છે। હું એક પણ આલ્ફા સાયપર મિથેનનું ભૂલી ગયો કે 10 લિટરમાં પણ 250 ગ્રામનું પેકેટ હોય છે, પૂરી ડોલમાં ખાલી કરી નાખવાનો અને એ પછી એનું પૂરી આખા ઘરમાં એનો છંટકાવ કરવામાં આવે છે, તો એક આ પણ એનો રેશિયો તમે ધ્યાનમાં રાખજો। બીજું ફોગિંગ કરાવીશું, સમજો કે કોઈ ઘરે મેલેરિયા નીકળ્યો છે પોઝિટિવ, એના ઘરે આજુબાજુમાં મચ્છર, કારણ કે એ જ મચ્છર કરડ્યા પછી જે મેલેરિયા પોઝિટિવ હોય એ દર્દીને કરડ્યા પછી બીજા જે ઉડતો જાય, કેટલો ઉડી શકે મેલેરિયા, આપણે વિમાનમાં ઉડતા હોય ને મચ્છર પણ વિમાન બનાવીને ઉડે, દોસ્તો આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, મચ્છર 2.5 કિલોમીટરથી 3 કિલોમીટરની રેન્જ સુધી આ ઉડી શકે છે, તો એ પણ એક ધ્યાનમાં રાખવા જેવી પૂછાય છે, પેલા પ્રશ્નોની ચર્ચા કરી રહ્યો છું દોસ્તો, ધ્યાન રાખજો, એટલે એ પણ એની ઉડવાની એક રેન્જ છે દોસ્તો, તો એ ઉડતો હોય એટલામાં તો બીજા જ આજુબાજુના એરિયામાં એ કોઈને ચેપ લગાડશે, હવે ચેપ ના લગાડે એટલા માટે ફોગિંગ ઘરમાં કરવામાં આવતું હોય, જે ઘરે પોઝિટિવ આજુબાજુના ઘરોમાં, તો એ ફોગિંગમાં શું પાયરોથોમ એક્સ્ટ્રેટ વપરાય છે, પાયરોથોમ એક્સ્ટ્રેટ નામનું આ જંતુનાશક જે દવા છે એનો છંટકાવ આખા ઘરમાં ફોગિંગ કરવામાં આવે છે, તો એ પણ પ્રશ્ન આપણે યાદ રાખીશું કે ફોગિંગમાં શું વપરાય છે, તો પાયરોથોમ એક્સ્ટ્રેટ 4 લિટરમાં 200 ml, 1 લિટરમાં 50 ml ઉપયોગ થાય છે। આ હતા અટકાવ નિયંત્રણની કેટલીક દવાઓ હતી, બીજી પણ કેટલીક દવાઓ છે દોસ્તો, પણ આપણે પરીક્ષાલક્ષી ચર્ચા કરી રહીશું, હવે આ ચર્ચા કરી તો કેટલાક સૂત્રો પણ પૂછાય છે દોસ્તો કે કઈ રીતે મેલેરિયા વર્ષ દરમિયાન કેટલા પોઝિટિવ નીકળ્યા, વર્ષ દરમિયાન કેટલું પ્રમાણ છે, એ દરેક સૂત્રો અહીંયા લિસ્ટ વાઇઝ હું અહીંયા તમને સ્ક્રીન પર દેખાશે, આપ એને નોટ્સ કરતા રહેજો, કારણ કે બધા જ મોસ્ટ આઈએમપી છે અગાઉના, એબર, API, HI, BI, CI આ દરેક સૂત્રો છે ધ્યાનમાં રાખવા જેવા છે, અને નોટ્સ ડાઉન કરી લેજો દોસ્તો।
હવે હું બીજી ચર્ચા કરી રહ્યો છું તમારી આગળ દોસ્તો કે NVBDCP નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે શરૂઆત કરવામાં આવી તો ધ્યાન રાખજો 2002-3ની અંદર. બીજો એક પ્રશ્ન છે કે પરોપજીવી તંદુરસ્ત માણસને કારણે તેના લક્ષણો દેખાય દોસ્તો, બરાબર. તંદુરસ્ત માણસમાં 12-14 દિવસની અંદર આ લક્ષણો એમાં જોવા મળે છે. પછી સ્લાઇડ જે આપણે તપાસ કરી ને એ સ્લાઇડ કઈ આંગળીથી લેવામાં, ધ્યાન રાખજો ત્રીજી આંગળી, બરાબર, ડાબા હાથની, બરાબર. કયો હાથ? ડાબો હાથ, એની અનામિકા આંગળી યાદ રાખજો. આ પણ પ્રશ્ન પૂછાય છે કે અનામિકા આંગળીમાંથી એની સ્લાઇડ પ્રિક કરીને લેવામાં આવે છે. બીજું કે એનું ઘટ અને પાતનું સ્મિયર લેવામાં આવે છે, એ પણ ધ્યાન રાખજો 2012ની અંદર પૂછાઈ ચૂક્યો છે. ત્યાર પછી બીજો એક પ્રશ્ન પૂછ, લોહીનો નમૂનો કેટલા સમયમાં પહોંચાડી દેવામાં આવે છે? તો વિથિન 48 કલાકમાં એ આપણી સ્લાઇડ જે લીધી હોય એને પહોંચાડી દેવાની હોય છે. એ પણ એક IMP ક્વેશ્ચન છે. બીજો એક ક્વેશ્ચન છે કે મેલેરિયા માટે જવાબદાર મચ્છર કયો? માદા એનોફિલિસ મચ્છર, પ્રોટોજુઆ. એટલે આ માદા એનોફિલિસ આપણે મચ્છરને ધ્યાન રાખીશું, પેલો એનો જીવાણુ છે અંદર રહેલો. સૂત્રો પણ પૂછાઈ ચૂક્યા છે, મેં તમને કહ્યું છે આપણે નોટ્સ ડાઉન કરતા રહેજો દોસ્તો. બીજું છે કે મેલેરિયાનો ચેપી મચ્છર કરડ્યાના થઈ તો 7 દિવસ શરૂઆતમાં તાવ આવી જાય અને પછી આગળ એના પૂરેપૂરા બધા લક્ષણો જોવા મળશે. RT આપવાની, રેડિકલ ટ્રીટમેન્ટ શરૂઆતમાં આપવાની હોય છે, તે પણ આપણે એનું ફૂલ ફોર્મ જોઈ લીધું, એ પણ ધ્યાન રાખજો. બીજું છે કે આપણે પ્રાથમિક સારવાર રૂપે જો મેલેરિયા, શંકાસ્પદ મેલેરિયા હોય તો કઈ ગોળી આપવામાં આવે છે? તો ક્લોરોક્વિન. અને સંપૂર્ણ મટાડી દેવામાં આવે, ચેપ ન ફેલાય, તો તેના માટે ક્લોરોક્વિન અને 14 દિવસની પ્રિમાક્વિન, આ બે વસ્તુ ગોળીઓ યાદ રાખી શકો છો. પછી સ્મિયર, સ્લાઇડ ઉપર સ્મિયર બનાવવા માટે કેટલા એંગલી સ્લાઇડ રાખવી? તો ઘટ સ્મિયર બનાવજો અને 45 એંગલ છે એને પછી ડ્રેગ કરવાની હોય છે. આ પણ એક પ્રશ્ન ધ્યાન રાખજો. પછી પૂરા નાશક માટે શું વપરાય છે? એબેટ ટેમિફોસ નામનું તત્વ વપરાય છે, એટલે કે લિક્વિડ કહી શકાય. તો આ પણ આપણે ધ્યાન રાખવું છે દોસ્તો. પૂરેપૂરો પ્રયત્ન મેં કર્યો છે, છતાં પણ જો કોઈ પણ આપણે પ્રશ્ન હોય દોસ્તો તો 6-8 વાગ્યાની અંદર કોલ કરી શકો છો, SMS પૂછી શકો છો, ગ્રુપ પણ છે તો તેમાં પણ જોડાઈ શકો છો. અને કોઈ પણ કદાચ જો કોઈ પ્રશ્નમાં ક્વેરી, ડાઉટ કે કંઈ હોય તો આપણે ચર્ચા કરીને ફરી એને સોલ્વ કરી દઈશું. પણ થોડો એવું લાગશે કે સર્વપ્રથમ પૂરેપૂરો વિડીયો સાંભળી લેવાનો, બીજા દિવસ ત્રીજા દિવસે દરરોજ એક એક થોડી થોડી 10-15 મિનિટ સાંભળશો તો પૂરેપૂરો મેલેરિયા આવડી જશો અને પૂરાપૂરા આપણે કેપેબલ થઈ જશો કે મેલેરિયાને લગતા તમામ પ્રશ્નોના જવાબો આપણને આવડી શકે. દોસ્તો મળતા રહીશું આગળના વિડીયોમાં, તબ તક જય હિન્દ જય ભારત.